परिवर्तन के बिना न होता विभीषिका का नाश, मूर्धन्य हो जागो औरों से रही न कोई आश, रही न कोई आश। परिवर्तन के बिना न होता। नमस्कार, शुभ प्रभातम। आज नो पवित्र दिवस आप सौना माटे सुख शांतिदायी, आनंददायी, स्वास्थ्यदायी, विकासदायी बन्यो रहे तेवी परम कृपाळु परमात्मा तेमज मां गायत्रीना चरणोमां प्रार्थना। आओ योग ऋषिना दिव्य संदेशने हृदयंगम बनावीने दिवसने मंगलमय बनावीए। पण ते पहेला सौने सद्बुद्धि मळे, सौनुं कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे तेवी दिव्य भावनाथी एक गायत्री महामंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आजनो ऋषि संदेश परिवर्तन नु केंद्र बिंदु दृष्टिकोण। दृष्टिकोण ना परिवर्तन ने व्यक्ति परिवर्तन कहवाय छे। बाहरना कामों, व्यवस्था, प्रवृत्तियों तथा परिस्थितियों ने तो गम्मे तेम करीने बदली शकाय छे। भय, दंड के प्रलोभन ने वश थईने लोको न करवा जेवा कामों करी नाखे छे। देखाड़ो, ढोंग, लोकलाज के दबाणना कारणे आ संसारमां केटलाय कार्यो अनिच्छापूर्वक पण थता रहे छे, परंतु तेमनामां स्थायित्व होतुं नथी। सरकारी कायदो, सामाजिक प्रतिबंधों के भावुकता जगाड़ीने बुराईओने अटकावी शकाय छे। जेवुं बहारनुं दबाण ओछुं थाय छे के खराब प्रवृत्तिओ तरत ज पहेलानी जेम वधवा मांडे छे। ज्यारे अंतःकरणने बदलवामां आवे, हृदय परिवर्तन थई जाय अने दृष्टिकोणमां सुधारो थाय तो ज तेमने कायम माटे दूर करी शकाय छे। आ रीते थयेलुं परिवर्तन એ કાયમી અને સાચું હોય છે। આત્મા શુદ્ધ સ્ફટિક મણી જેવો છે, દર્પણની જેમ સામે જે વસ્તુ ધરવામાં આવે છે તેવું જ તેનું પ્રતિબિંબ દેખાય છે। આજે આસુરી પ્રવૃત્તિઓ ખૂબ ફૂલી ફાલી રહી છે। તેના લીધે માણસનું દુષ્ટ સ્વરૂપ, દુષ્ટ દુરાચારી, અજ્ઞાન અને અસુરો જેવું દેખાઈ રહ્યું છે। સ્થિતિમાં જેવું પરિવર્તન થશે કે તરત જ પરિસ્થિતિઓ માનવતા, નૈતિકતા, ધાર્મિકતા તથા સજ્જનતાને અનુરૂપ બનતી જશે। ખરાબ કર્મોના બદલે સત્કર્મો વધશે, દુર્ભાવનાઓના બદલે સદભાવનાઓ જોવા મળશે। આવી પરિસ્થિતિમાં જે માણસ આજે અસુર જેવો દેખાય છે તે માનવીય ઉચ્ચ આદર્શોથી ઓતપ્રોત થઈને દૈવત્વ તરફ ઝડપથી આગળ વધતો જોવા મળશે। દ્રષ્ટિકોણનું પરિવર્તન જ સૌથી મોટામાં મોટું પરિવર્તન છે। આપણી સંકુચિતતાનો ત્યાગ કરીને હૃદયને વિશાળ બનાવવાનું નામ જ સાચો વિકાસ છે। વાસના, તૃષ્ણા અને ક્ષુદ્રતા તથા મોહનિદ્રાની ઉપેક્ષા કરીને કર્તવ્ય પાલન અને પરમાર્થની આકાંક્ષાઓને જાગૃત કરવી, કુવિચારો તથા દુર્ભાવનાઓના અને કામ, ક્રોધ, લોભ, મોહ તથા સ્વાર્થના બંધનોને તોડી નાખવા એનું જ નામ મુક્તિ છે। સંતોષ, સંયમ, સચ્ચાઈ, સજ્જનતા અને મગજને શાંત રાખવું એનું નામ જ સ્વર્ગ છે। આ આપણી ધરતી સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે અને મનુષ્યનું શરીર દેવતાઓ કરતાં પણ ઉત્તમ છે। મનુષ્ય જન્મ મળવો તે ભગવાનની સૌથી મોટામાં મોટી કૃપા અને વરદાન છે। આ દુર્લભ અવસરનો, આ પરમ સૌભાગ્યનો સદુપયોગ કરીને જે કરવા યોગ્ય હોય તે જ કામ કરવું જોઈએ, વિચારવા યોગ્ય હોય તે જ વિચારવું જોઈએ અને જે ઈચ્છવા યોગ્ય હોય તે જ ઈચ્છવું જોઈએ,
સજ્જનો ચિત્ત માર્ગે જ ચાલવું જોઈએ. આપણે આપણી અસુરતાને દેવત્વમાં બદલી રાખવાનો સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ, જેથી નારકીય પરિસ્થિતિ તથા શોક સંતાપથી છુટકારો મેળવીને શાંતિ તથા સંતોષનું સ્વર્ગ જેવું સુખ નિરંતર પ્રાપ્ત કરી શકીએ. દ્રષ્ટિકોણને બદલવાથી જ જીવન બદલાઈ જાય છે, સંસાર તથા યુગ પણ બદલાઈ જાય છે, અસુરતા તથા દેવત્વમાં અસુરતા દેવત્વમાં બદલાઈ જાય છે અને નરકને સ્વર્ગમાં ફેરવી શકાય છે. આ બદલવાનો એક વિશાળ કાર્યક્રમ લઈને નૈતિક બૌદ્ધિક તથા આધ્યાત્મિક ક્રાંતિનું બ્યુગલ વગાડીને આપણે યુગ નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ. આજે આપણે થોડા જ છીએ, આવતીકાલે આપણી સંખ્યામાં જો વધારો થશે તો કાલે આપણે આપણા પગલે પગલે આખી દુનિયાને પણ ચાલવું પડશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1962, પૃષ્ઠ 7-8. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની માં ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને આપ અણસાંભળ્યો ન કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં પોતાના પરિવારમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ. સંદેશાવાહક શુભ સંદેશાવાહક ગાયત્રી પરિવાર શરગાસણ ગાંધીનગર તેમજ યુટ્યુબના માધ્યમથી પહોંચાડનાર ઋષિચિંતન ચેનલ યુટ્યુબ ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ.